આ 56 ભોગ ધરવામાં આવશે. તો ભગવાનને 56 ભોગ ધરવામાં આવશે. અમદાવાદથી આ સમાચાર કે જ્યાં સરસપુરમાં ભગવાનને ધરાવાય છે ફળ સૂકા મેવા. જોકે મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડ્યા છે આ મહાપ્રસાદનું લાવો લેવા માટે. જોકે આવતીકાલે ભગવાન જગન્નાથને 56 ભોગ ધરાવવામાં આવશે. અષાઢી બીજને ગણતરીના દિવસ જ બાકી છે ત્યારે હાલમાં ભગવાન છે કે જે મોસાળમાં પધારેલા છે, જુદા જુદા પ્રસંગના દર્શન થઈ રહ્યા છે. જોઈ શકો છો હાલમાં જે ફળ છે, ડ્રાયફ્રૂટ કહી શકાય, સૂકા મેવા છે, તેના ખાસ દર્શન હાલમાં મોસાળમાં કરવામાં આવ્યા છે. અને ભક્તોની કહી શકાય કે ખૂબ જ મોટી ભીડ છે, જે દર્શનનો અનેરો લાહો લેવા માટે ભક્તો અહીંયા ઉમટી રહ્યા છે. કેમેરા પર્સનને કહીશ જે પ્રમાણેની અહીંયા ભીડ છે, તમામે તમામ ભક્તો છે કે ભગવાનના દર્શનનો એક અનેરો જે લાહો છે તે જતો કરવા માંગતા નથી. એટલે હાલમાં જ્યારે ભગવાન મોસાળમાં પોતાના મામાને જ્યાં રહી રહ્યા છે અને દરરોજ જુદા જુદા સમાના જે દર્શન છે તે થઈ રહ્યા છે. આપણી સાથે મંદિરના જે મહારાજ છે, આપણે તેમની સાથે વાત કરીશું. મહારાજ, વિશેષ શું મહત્વ છે આજના દર્શનનું? ભગવાન જ્યારે જગન્નાથજી મોસાળમાં પધારે છે ત્યારે ભગવાનને ભાણિત તરીકે મનાવવામાં આવે છે. તો જ્યારે ભાણિત પધારે ત્યારે ભગવાનને ફળ ફળાદિ સૂકા મેવા ચિતૃપ્ત કરવામાં આવે છે. ભગવાનને ક્યાંય માઠું ના લાગે તેના માટે ભગવાનને ફળાદિનો મનોરથ કરવામાં આવે છે, સૂકા મેવાનો. આ એનું મહત્વ છે. ગણતરીના દિવસ બાકી છે કે અહીંયા યજમાનનું માણી ફરીથી મંદિરમાં જશે ત્યારે એક મંદિરમાંથી આપણે ખાલી પો લાગશે ત્યારે કેવી લાગણી ઉદભવશે? આમ તો એવું કહેવામાં આવે છે ભગવાન 15 દિવસ અહીંયા રહે છે. જ્યારે ભગવાન અહીંયાથી વિદાય લે છે ત્યારે વશમી વેળાએ વાલા તું સાંભળે, વશમી વેળાએ વહેલા આવજો, જોવી પડે ના મારે જીવન ભર વાટ તારી. વસમી વેળાએ વહેલા આવજો રે લો, જોજો જીવન ના જોવી પડે વાટ જો. વસમી વેળાએ વહેલા આવજો રે લો, ભાણે જે મંદિર છોડી આરેલો, ચાલ્યા હાલ્યા જમાલપુર ની વાટ જો. વસમી વેળાએ વહેલા આવજો રે. જ્યારે ભાણે થી જાય છે ત્યારે સરસપુરની જાહેર જનતાને, ભાવિક ભક્તોને બહુ દુઃખ લાગે છે કે ભગવાન તમે જલ્દી જલ્દી આવતા વર્ષે તમે પધારો અને અમારી લાગણી અને અમારા આ સરસપુર ગામનું કલ્યાણ કરો. ધન્યતાથી ભગવાનને કહીએ છીએ કે હે પ્રભુ, ખૂબ ખૂબ તમારો આભાર, ફરી ફરી તમે અહીંયા પધારો સરસપુર મોસાણની અંદર. તો જે પ્રમાણે હવે ગણતરીના દિવસ બાકી છે, હાલમાં ભગવાન છે કે પોતાને મામાને ત્યાં મોસાળમાં પોતાની આચતા સ્વાતા માણી રહ્યા છે અને જે પ્રમાણે દિવસો નજીક આવી રહ્યા છે તેમની વિદાયને લઈને, એટલે મોસાળમાં પણ એક ગમગીનીનો માહોલ છે અને તરત રાહ જોવાઈ રહી છે કે આવતું વર્ષ ક્યારે આવે જેથી કરીને ભગવાન ફરીથી અહીંયા મોસાળમાં આવે અને તેમની આગતા સ્વાગતા કરવાનો ભાવિક ભક્તોને મોકો મળે. કેમેરા પર્સન જેમિન વ્યાસ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ.